વડોદરા કોર્પોરેશને રખડતા ઢોરના આતંકને દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશનું સુરસુર્યું થઈ ગયું છે. ખુદ ભાજપના ઉપપ્રમુખને જ ગાય ભેટુ મારતા માથામાં ચાર ટાંકા આવ્યા. ઘાલ ભયેલા ભાજપ મહિલા કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વોર્ડ નંબર 11ના વોર્ડ ઉપપ્રમુખ જાગૃતિ પાઠકે ગાયના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમણે જાહેર માર્ગ પર ગાય છૂટી મૂકવાથી કોઈને અડફેટે લેતા મૃત્યુ થઈ શકે છે. જાણવા છતાં માલિકે ગાયને છૂટી છોડી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો. મહત્વનું છે કે જાગૃતિ પાઠક કચેરીથી પરત ઘરે જતા હતા તે દરમિયાન ગાયોના ઝુંડે તેઓને ફંગોળતા રસ્તા ઉપર પટકાયા, જેને પગલે તેમને માથામાં ઈજા થતા બેભાન થઈ ગયા. તેમને તત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી. યુનુસ, હવે તો વોર્ડના ઉપપ્રમુખ પણ આ રખડતા જોખમના પેલા અનુભવી થઈ ચુક્યા છે. શું તંત્ર દ્વારા હવે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી છે? દીપાલી, વડોદરા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વિકસાવત થઈ રહી છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાના અનેક બનાવો બન્યા બાદ તંત્રના ઇશારા ઉપર જે વોર્ડ નંબર 11ના ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠક છે તેઓએ ગોધરી પોલીસ મથકે ગઈકાલે ગુનો નોંધાવ્યો છે. અને હવે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે જે બ્રાઉન કલરની ગાય હતી એ ટેગ કરેલી હતી કે કેમ અને કોની માલિકીની છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. તંત્ર દ્વારા પણ આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ હવે પોલીસ સાથે સંકલન કરીને જે રખડતા ઢોરો મૂકતા પશુપાલકો છે તેઓની સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. અગાઉ પણ એક ઝુંબેશ શરૂ કરી હતી પરંતુ કોઈ ફળદાયી પરિણામ આવ્યું નહોતું અને ફરી એક વખત આ જ પ્રકારે પરમ દિવસની જે ઘટના છે તેને લઈને ગઈકાલે પોલીસ અધિકારીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પરામર્શ કરવામાં આવ્યો હતો અને આખરે હવે જે રખડતા ઢોર મુકનાર પશુપાલકો છે તેઓની સામે કડક કાર્યવાહી કરવાના સંકેતો મળી રહ્યા છે. જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે સંકેતો ચોક્કસ મળી રહ્યા છે કે રખડતા ઢોર સામે હવે પાલિકા કડક હાથે કામગીરી કરશે, તેમના માલિકો સામે કડક હાથે કામગીરી કરશે, પરંતુ જોવાનું રહેશે આ દાવા કેટલા સાચા સાબિત થાય છે.